વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પોલીસના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક ડ્રગ્સ પકડાયું છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ડ્રગ્સ ઝડપાયું છે. ગાંધીધામમાં 80 કિલોથી વધુનું ડ્રગ્સ પકડાયું છે. કચ્છના ગાંધીધામથી સમાચાર છે. 800 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. અવારનવાર અત્યારે ડ્રગ્સ પકડાવવાના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે ફરીથી ગુજરાતના ગાંધીધામથી ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત પોલીસનું ડ્રગ્સ મુદ્દે મોટું ઓપરેશન સામે આવી રહ્યું છે. 800 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના યુવાઓ અત્યારે ક્યાંક ને ક્યાંક ડ્રગ્સના રવાડે ચડતા હોય છે ત્યારે ગુજરાતની અંદરથી ગુજરાત પોલીસ દ્વારા જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેને લઈને અવારનવાર અલગ અલગ જગ્યાએથી ડ્રગ્સ ઝડપાતું હોય છે ત્યારે ગાંધીધામથી પણ 80 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાયું છે. વધુ વિગત સાથે સંવાદદાતા રવિ ભાવસાર ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે. જી રવિ, ગુજરાતના ગાંધીધામ ખાતેથી 80 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાયું છે, શું છે સમગ્ર વિગત? દેવલ, બિલકુલ. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ડ્રગ્સ માફિયાઓ છે તે ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત ક્યાંક ને ક્યાંક જે સોફ્ટ ટાર્ગેટ છે તે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે ડ્રગ્સ માફિયાઓ છે તે ડ્રગ્સ માફિયાઓ પર નિયંત્રણ લાવવા માટે પોલીસને કડકમાં કડક પગલાં લેવાની સૂચના છે તે સૂચના આપી દેવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો ગાંધીધામમાંથી 80 કિલો જેટલું જે ડ્રગ્સ છે તે ડ્રગ્સ પોલીસને મળી આવ્યું છે. હાલમાં તો પોલીસે જે પ્રમાણે જે ડ્રગ્સ માફિયાઓ છે તે ડ્રગ્સ માફિયાઓ પર કડક કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ જો ડ્રગ્સની જે કિંમત છે તે કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા 500 કરોડથી પણ વધારે થઈ શકે છે. એટલે કે કહી શકાય કે ગુજરાત પોલીસને ખૂબ જ મોટી સફળતા છે, તે સફળતા મળી છે. જે પ્રમાણે ગાંધીધામ પોલીસને ઇનપુટ મળ્યા હતા કે જે ડ્રગ્સ છે તે ડ્રગ્સ 80 કિલો કરતાં પણ વધારે છે અને ક્યાંક ને ક્યાંક ગાંધીધામમાં તે લેન્ડ કરવાના છે, તેને લઈને હાલમાં તો જે પોલીસે તપાસ છે તે તપાસ હાથ ધરી છે. લગભગ જો વાત કરવામાં આવે તો 6થી વધારે જે લોકોને છે તે લોકોની અટકાયત છે, તે અટકાયત કરી અત્યારે હાલ પૂછપરછ છે, તે પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ સમગ્ર પૂછપરછ બાદ જ ક્યાંક ને ક્યાંક મોટો ઘટસ્ફોટ થાય તેવી સંભાવનાઓ રહેલી છે. જી દેવલ, રવિ, આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોને દ્વારા મંગાવવામાં આવ્યું હતું તો અથવા તો ક્યાં સપ્લાય કરવાનું હતું તે અંગે કોઈ ખુલાસા થયા છે કે કેમ? બિલકુલથી, અત્યારે હાલ પોલીસ દ્વારા જે પ્રાથમિક પૂછપરછ છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે હાલમાં જે પાકિસ્તાન કનેક્શન છે તે પાકિસ્તાન કનેક્શન ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે. પરંતુ અત્યારે હાલ જે લોકોની અટકાયત કરવામાં આવી છે તે અટકાયત કર્યા બાદ અત્યારે હાલ પૂછપરછ છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછના અંતે જ માલુમ પડશે કે ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું, કોને મોકલ્યું હતું અને જે ગાંધીધામમાં તે ડ્રગ્સ ડિલિવરી કોને આપવાની હતી તેને લઈને પણ હાલમાં પોલીસ છે તે પોલીસ અત્યારે હાલ તપાસ કરી રહી છે. જી રવિ, સમગ્ર વિગત આપવા બદલ આભાર. ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન સામે આવી રહ્યું છે. ગુજરાત પોલીસના ઇતિહાસની અંદર રેકોર્ડ બ્રેક ડ્રગ્સ ઝડપાયું છે. 800 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. 80 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે જેની આંતરરાષ્ટ્રીય કિંમત 500 કરોડથી વધુનું છે. પરંતુ ગુજરાતની અંદર જેની કિંમત 800 કરોડથી વધુનું છે તેવી ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાતના કચ્છના ગાંધીધામ ખાતેથી આ ડ્રગ્સ ઝડપાયું છે.